નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીની. ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ હવે ક્યાંક એક એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ જ અંદર અંદર એકબીજાના ટાંટિયા ખેંચતા હોય તેવું લાગી રહ્યું છે. અને આ ટાંટિયા ખેંચ એટલી હદે થઈ ગઈ છે કે દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર દર્શના દેશમુખ જેવા જે નેતા છે, જે ધારાસભ્ય છે, તેમને કહેવું પડે છે કે મારી પીઠ પાછળ મારા વિશે વાતો કરવામાં આવી રહી છે. કે પછી બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર પણ લવિંગજી ઠાકોરને એમનો વિડીયો સામે આવે છે અને બે નેતાઓ ઝઘડતા દેખાય છે. આવું ઘણું બધું ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં આ આખા મુદ્દા ઉપર, કારણ કે ક્યાંક શિસ્તબદ્ધ પાર્ટી માટે જાણીતી ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કેમ આવી ખેંચતાણ છે અને કેમ નેતા એકબીજાના ટાંટિયા ખેંચ કરી રહ્યા છે, આ જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે સિનિયર પત્રકાર જગદીશ મહેતા. સર, સર આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો આપને સાલ મુબારક. જો બેન, અત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સ્થિતિ છે ને, એ એક લિમિટેડ કંપની જેવી થઈ ગઈ છે, કોર્પોરેટ કંપની જેવી. એક જમાનામાં જે પારિવારિક માહોલ હતો અને જે પાયાના પથ્થર હતા એને જે ઓનર આપવાની જે સિસ્ટમ હતી, એ સિસ્ટમ હવે પડી ભાંગી છે. અત્યારે જેનો સિક્કો બજારમાં ચાલે છે એવા લોકોની આસપાસમાં તમે હોવા જોઈએ, અથવા એની સાથે તમારા ચેડા અડવા જોઈએ એવા જે કાર્યકર્તાઓ છે, એ લોકો સુપર કોપ થઈને ફેરા કરે છે. અને એટલે ત્યાં રાજપીપળામાં કે છોટાઉદેપુરમાં કે સુરતમાં કે અહીંયા રાજકોટમાં કે અમદાવાદમાં જાહેરમાં આ બધા ધજાગરા થઈ રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીની મૂળ જે આખી ઓળખ છે કે શિસ્તબદ્ધ પાર્ટી, તો એ ઓળખથી તદ્દન વિપરીત આ બધા જ જે પ્રકરણો આપણી સામે આવી રહ્યા છે એ એવું સૂચવે છે કે આ પક્ષમાં જેની મૂળભૂત એની પરિભાષા હતી એનાથી વિપરીત અત્યારે ટોટલી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. અને જેને જૂથવાદ તો ઠીક, પણ જે સત્તાના કેન્દ્ર સ્થાને છે એની ઈર્દગીર્દ રહેવાની જ વાતો છે. બાકી જે લોકો પાયાના પથ્થર છે યા જેણે કાયા ઘસી નાખી છે, જેણે માયા ઘસી નાખી છે, એવા કાર્યકર્તાઓ પણ જો હવે આઉટ ઓફ ડેટ લાગવા માંડતા હોય, અથવા તો એને આઉટ ઓફ ડેટ કરવાના છે, હાંસિયામાં ધકેલવાના હોય, તો એની હાલત દર્શનાબેન જેવી થાય. અને એવું પ્રત્યેક સ્થળે થઈ રહ્યું છે. એના મેં ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા સાથે વાત કરી હતી આ જ સંદર્ભે, તો એણે કીધું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે બે પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે. એક, જેણે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્ર ગુજરાત કે સમૂચા રાજ્યમાં પાળી પોષીને આ કમળને ખીલવું છે એવા લોકોમાં એક પ્રકારની એક માનસિકતા ઘડાઈ ચૂકી છે કે અત્યારે એના મૂળ મકાન ઉપર ભાડાતી લોકોએ કબજો કરી લીધો છે અને એ ખાલી કરતા નથી. એટલે આવા લોકો જે છે મૂળ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો, એ લોકો જે તે કાર્યાલયે, જેમ કે ગાંધીનગરમાં કમલમ છે, અહીંયા પણ છે, કાર્ય કચેરીના નામ કમલમ સરખે છે, એવી જ રીતે પદ્ધતિ પણ સરખી જ છે કે એવા કમલમોમાં ભારતીય જનતા પાર્ટીના મૂળ જે કાર્યકરો છે, જેના થકી અત્યારે આ બધા એના ફળો ચાખી રહ્યા છે વગર મહેનતે, એ લોકો બહાર પિકેટિંગ કરતા હોય એવી સ્થિતિ છે. એ એમ કહે છે નેતાઓ કે અમે કાર્યાલયોએ એટલા માટે જઈએ છીએ કે કમસે કમ દાવો કરી શકીએ કે આ બાગમાં પણ ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ તો આપો એમ. એટલે ઓનર ન આપો તો કાંઈ નહીં, પણ હવે અમે અમારો દાવો જતો નથી કરવો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાનો, અને આ આખું જે માચડો છે એ અમે અમારા થકી છે એ સાબિત કરવા માટે થઈને એનો જે દાવો જતો ન થાય, એટલે જેમ ભાડુઆત જે છે એ ઘરનો માલિક ન બની જાય એ રીતે માલિક જે રીતે વોચ રાખે એવી રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તાઓ છે, જૂના કાર્યકર્તાઓ છે, જે આસિયામાં ધકેલાઈ ગયા છે, દર્શનાબેન દેશપાંડેથી માંડીને અનેકો પ્રકારના આપણે જે જોયું છે એની હાલત અત્યારે આવી છે.
કારણ કે એ કયા જૂથના છે એના આધારે એને ઓનર મળી રહ્યું છે બેન. પણ જગદીશભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે આ જૂથબંધી જે છે, જે અત્યાર સુધી કોંગ્રેસમાં હોવાની વાત ચાલતી હતી, એ હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલી જ વધી ગઈ છે? બેન, ભારતીય જનતા પાર્ટીમાં પણ હતું તો ખરું જ, જૂથવાદ તો હતો જ, પરંતુ આ લોકો બહુ બુદ્ધિશાળી માણસો છે. આ પક્ષ, જે મેં પહેલા કીધું ને કે કોર્પોરેટ કલ્ચર જેવું છે, તે તો પહેલેથી હતું. એને એક મીડિયા મેનેજમેન્ટની પણ વ્યવસ્થાની ખબર છે, અને ઘરનો ઝઘડો બહાર ન જાય એટલે ઢોલ મારીને પણ ગાલ રાતો રાખતા એને આવડતું. હવે આ બધું છે ને, બધું હવે પોતાની જેને કહી શકાય કાબુ બહાર ગયું છે, અને એટલે આ ધજાગ્ર થાય છે. શું કામ? હવે પક્ષને એવા કાર્યકરોની પડી નથી જે પાયામાં ધરબાયેલા છે. આ લોકો કઠોડામાં ઉભેલા, ગેલેરીમાં ઉભેલા, ટૂંકમાં હવે એને 100 પીસ તરીકેના માણસો જોઈએ છે. એને ગોડાઉનમાં રહેલા માલની કાંઈ લેવા દેવા છે નહીં. એટલે શોકેસમાં જે શોભે છે, કોણ શોભે છે શોકેસમાં? કારણ કે અત્યારે એક જ બ્રાન્ડ છે અને એ ચલણમાં છે અને ધૂમ ડિમાન્ડ છે. બ્રાન્ડનું નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. તો હવે એના નામે તો પથરાઈ તરી જાય એમ છે, એવી સ્થિતિ અત્યારે પ્રવર્તે છે. અને સામે પક્ષ છે, જેને વિપક્ષ જેવું કહી શકાય લોકતંત્રમાં, એવું હવે કશું અહીંયા ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો નથી જ રહ્યું. એટલે હવે કમળને કાર્યકરોની ગરજ નથી, કાર્યકર્તાને કમલની ગરજ પડવી હોય તો પડે. એટલે આ સ્થિતિનું નિર્માણ થયું છે કે જે અત્યારે સત્તા સ્થાને છે એ લોકો પોલીસ કોન્સ્ટેબલ જે રીતે આરોપી સાથે વર્તન કરે એવું વર્તન પણ કરી રહ્યા છે. સાથે સર, એક સવાલ એ બી ઊભો થઈ રહ્યો છે કે જે સિનિયર નેતાઓ હતા એ બધા જ સિનિયર નેતાઓને હાશિયામાં મૂકી દેવામાં આવી, એક નવી કેડર આખી ઊભી કરવામાં આવી. તમને લાગે છે કે આ આખું જે બધું થઈ રહ્યું છે તેનું એક કારણ આ સિનિયર કેડર પણ છે, જે સિનિયર કેડર પોતાનો પક્ષ જમાવવા માંગી રહ્યા છે અને પોતાનું પદ ખાલી નથી કરવા માંગતા? ના બેન, એવું તો નથી. એનો તો ખરેખર એક તો હક છે, અને એને એના લેવલ પ્રમાણેનું મોરલ જેને સચવાય એવું મળવું પણ જોઈએ. હવે આપણા જ ઘરની વાત કરીએ, હું 25 વર્ષ પછી હું આઉટ ઓફ ડેટ જ થઈ જવાનો હોઉં, પણ મારું જે મારું પદ છે એક પિતા તરીકેનું, પતિ તરીકેનું, એ તો મારું જળવવું જોઈએ. મારા સંતાનો કે મારા પછીને જે કોઈ પેઢી છે, ભલે ગમે તેટલી આગળ આવી ગઈ હોય, હવે અત્યારે શું છે, બ્રાન્ડ ફેર થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ભયંકર મજબૂત થઈ ગયું છે, અને મજબૂત થવા પાછળનું કારણ એ પણ કાંઈ સમર્પિત ભાવ નથી. એનું કારણ પણ એ છે કે વિપક્ષમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં, અને આગામી 25 વર્ષ સુધી અત્યારે લોકોને એવું લાગી રહ્યું છે કે વિપક્ષનો કોઈ કાળે મેળ પડે નથી. એટલે જે લોકો બાય પ્રોફેશન, જે લોકો કેરિયર તરીકે, જે લોકો પોતાની કારકિર્દી તરીકે આ રાજકારણમાં આવ્યા છે, હવે એને સેવાને કંઈ લાગતું વળતું નથી. સેવા તો બાય પ્રોડક્ટ છે. તો એવા લોકો હવે છેડા અડાડીને પદ મેળવી લે છે. એટલે સિનિયર લોકો હવે પોતાનો હોદ્દો જતો નથી કરવા માંગતા, એવું નથી. એ તો ઝંખે છે કે અમને કમસે કમ ઓનર આપો, કારણ કે આ બધું જ અમારે કારણે છે. અને એ વાતે સાચી છે, પરંતુ આજકાલના જે લોકો અત્યારે સત્તા સ્થાને છે, કે જેને ગઈકાલ સુધી કોઈ ઓળખતું નહોતું, આજે બહુ મોટી પોસ્ટ ઉપર છે માની લ્યો, તો લોકોને જેણે પાયામાં સિંચન કર્યું છે એને તો સ્વાભાવિક થવાનું કે ભાઈ અમારી આટલી અવહેલના શા માટે, કારણ કે અમે કોઈ ગેરકાનૂની કામ તો કર્યું નથી. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમને લાગે વળગે ત્યાં સુધી બે લોકો જે છે એની સૌથી મોટી ઉપજણ થાય છે. નંબર 1, જેના છેડા ઉપર સુધી કોઈ પણ ભોગે અડે પણ છે, અને જે અડાડવા માટે તત્પર પણ છે. અને નંબર 2, જે સામ દામ દંડ ભેદ બધાને ઝેલી પણ શકે અને કરી પણ શકે. તમે વિચાર કરો, આવું ભૂતકાળમાં ક્યારેય ન બન્યું, હમણાં થાય છે. ભારતીય જનતા પાર્ટીના એણે પ્રભારી નિમેલા થોડાક સમય પહેલા રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, એટલે જૂનાગઢ, અમદાવાદ અને રાજકોટ ને બોટાદ એના પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી ત્રણેય જગ્યાના. હવે નિમણૂક કરવામાં આવી ધનસુખ ભંડેરીને જૂનાગઢના પ્રભારી, અમારા રાજકોટના ધનસુખ ભંડેરી છે અને જૂનાગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. ઝવેરી ઠકરાર છે ને અમદાવાદના બનાવવામાં આવ્યા હતા, અને ગોધાણી સાહેબ છે ને બોટાદના બનાવવામાં આવ્યા હતા.
હવે હજી તો એ લોકો ચાર્જ લે તે પહેલા ખાલી જાહેરાત જ થઈને વોટ્સએપ ની દુનિયા અત્યારે ફરી રહી છે, સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ ગયું કે આ લોકોને પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઇવન તો કશ્યપ શુક્લ, અમારે ચીમનભાઈ શુક્લ જે ભારતીય જનતા પાર્ટીને ભાજપ સંઘમાંથી ભાજપને સત્તાસ્થાને લાવવાના અને ટકાની રાખવાનો મેઇન ફાળો છે, જેની અવગણના કોઈ કાળે કોઈ કરી શક્યું નથી, એવા ચીમન શુક્લના છોકરા ચીમન શુક્લને પણ કચ્છના પ્રભારી બનાવવામાં આવ્યા હોવાનું જાહેર થયું હતું. પરંતુ એ લોકો ચાર્જ લે તે પહેલા વળી પાછો એક ઓર્ડર જાહેર થયો અને બધા જ ના રાજીનામા બુદ્ધિપૂર્વક પાછા લેવાય અને ઓલા લોકોએ આપી પણ દીધા ને ચૂપચાપ બેસી પણ ગયા. અમારે ત્યાં 5-5 વખત ટર્મથી સંસદ સભ્ય રહેલા અને કેન્દ્રમાં મંત્રી તરીકે ભારે ઉદ્યોગ વિભાગના મંત્રી રહી ચૂકેલા ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, એને રાજકોટની એઇમ્સના વડા બનાવવામાં આવ્યા હતા. હવે વડા બનાવવામાં આવ્યા એક જગ્યાએ, તમે કલ્પના કરો બેન, એક જગ્યાએ એનું સન્માન ચાલે છે, એઇમ્સના વડા ડિરેક્ટર બનાવવા બધું સન્માન ચાલુ હતું, ચાલુ ફંક્શને, અને આ લોકોએ પાછી જાહેરાત કરી દીધી કે તમારું રાજીનામું તાત્કાલિક મોકલી આપો અને એને મોકલી આપવું પડ્યું. તમે વિચાર કરો કેટલી હદે, એ પાછા કોઈ સામાન્ય વ્યક્તિ નથી, 5-5 4-4 5-5 ટર્મથી સંસદ સભ્ય હતા, કેન્દ્રમાં મંત્રી હતા અને બેદાગ હતા પાછા, એમ એની ઉપર કોઈ એલિગેશન નથી. તો આવા લર્નેડ પર્સનને પણ જેમ એક પટાવાળાને કે કોઈ પણ માણસને કોઈ આમ કાઢી મૂકે સામાન્ય માણસ કે ભાઈ કાલથી તમે આવતા નહીં, જેમ ખાનગી કંપનીઓમાં એવી રીતે એનું પાછું રાજીનામું લઈ લેવામાં આવ્યું. અને સ્ટીલ ટુડે આજે પણ ડૉક્ટર વલ્લભ કથિરિયા પોતાનું રાજીનામું પક્ષે શા માટે લઈ લીધું એના કારણો શોધે છે, કહી શકે તેમ નથી. તો આ કોઈ પદ્ધતિ પક્ષની નથી, હોઈ શકે પણ નહીં. જાહેર જીવનના જે તમારા પક્ષ હોય છે અથવા તો જાહેર સામાજિક સંસ્થાઓ હોય છે એમાં દરેકનું મોરલ સચવાવું જોઈએ અને એ રીતે બધા જ કાર્યક્રમો કરવા જોઈએ. આ તો ગેટ આઉટ એવો શબ્દ જ ન કીધું એટલી વાર લાગે એમ તો ચાલે. તો આ સ્થિતિ જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવર્તી રહી છે અને એ પહેલાંય હતી પણ પહેલાં બહાર નહોતો આવતો. આપણે માનતા હતા કે કોંગ્રેસમાં જ આવી જૂથબંધી હતી, કારણ કે સત્તા ઉપર કોંગ્રેસ હતી એટલે એની બધી વાતો આપણને ખબર પડતી. ભાજપ પાસે તો કંઈ હતું નહીં ખાવા પીવા, તો એનું જૂથનું કરે શું, એટલું નહોતી. પણ હવે જ્યારે સત્તા આવી ચૂકી છે અને સત્તા આવ્યા પછી એના ફળ ચાખીને હવે જે લોકો ફળહીન એટલે રહી શકે એમ નથી, એવા લોકોમાં આ જૂથવાદ ભયંકર રીતે પ્રવર્તો છે અને અત્યારે એ ચરમસીમાએ છે. સર, આ ચરમસીમાએ જે જૂથવાદ છે તમે એની વાત કરી રહ્યા છો, તો એવું જ એક ઉદાહરણ મળ્યું પ્રદીપસિંહ વાઘેલા વાળું કે જે અમદાવાદની અંદર રાતોરાત એમને હટાવવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના જે કમલમ ઓફિસ હેડ સ્ટેટ હેડક્વાર્ટર્સ છે ત્યાં આગળ એન્ટ્રી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. એ હદ સુધી બીજેપીની, તો તમને શું લાગી રહ્યું છે કે આ નેતાઓની એરોગન્સ છે કે પાર્ટીને હવે એવું થઈ ગયું છે કે પાર્ટીને કાર્યકર્તાની જરૂરત જ નથી, પાર્ટી હવે એ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે કે એની જાતે ચાલ્યા કરશે? મેં આપને પહેલા જ કીધું કે હવે ખરેખર સ્થિતિ એવી અત્યારે તો કમસે કમ છે, જરૂર નથી એમની, પણ ખરેખર આનો વિકલ્પ નથી. એટલે કોઈ અરસપરસ ભલે છે પણ પાર્ટીને હવે ઓછી ગરજ છે અને કાર્યકર્તાઓ કે જેને આમાં કેરિયર બનાવી છે, જેને આમાંથી કંઈક લઈ લેવું છે, જે એમ માને છે કે ભાઈ મેં ભોગ આપ્યો છે તો મને એનું વળતર મળવું જોઈએ, એ માનસિકતાવાળા જે કાર્યકર્તાઓ છે એણે તો હવે આમાં ઓબે ટુ બોસ એમ જ રહેવું પડે એવી અત્યારે સ્થિતિ છે. કે તમે પ્રદીપસિંહની વાત કરી તે પછી પણ સમગ્ર રાજ્યમાં આપણે કુરિયર થ્રુ દરેકના ઘરે પેકેટ પહોંચી ગયા હતા, એ પેકેટમાં શું વાત હતી, શું મુદ્દા હતા એ પણ રહસ્યમય છે અને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સી આર પાટીલ વિશે હતા આપણે બધા જાણીએ છીએ કે ગામ ગધડો તો થઈ ચૂક્યો તો વળી પાછા કીધું બધાને પાછા બગાવી દીધું. તો આ ઉકળતો ચરુ એટલી હદે છે કે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી આર પાટીલને અહીં રાખીને અથવા અળગા રાખીને સીએમ પટેલ સાહેબને બે વખત દિલ્હી બોલાવ્યા, એ કાંઈ બીજી કોઈ વાતચીત કરવા નથી બોલાવ્યા. આ અંદરનો જે સરો છે એ શું છે ને કઈ હદે છે એના માટે જ બોલાવવામાં આવ્યા હતા. તમે ને આપણે હમણાં જાણીએ છીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા એક જમાનાના કડકમાં કડક ચીફ મિનિસ્ટર તરીકેની જે કેટલાક લોકો ચીમન પટેલ પછીની છાપ છે એમાંના એક હતા. હવે એના રિલેટિવ્સને ત્યાં પણ જે આઈટીથી માંડીને બધાના દરોડા પડ્યા, એ ખેર કે ત્યાંથી બધું જે કાંઈ કાળું ધોળું હોય તે, પરંતુ એ જે જરૂરત
શબ્દ વાપરીશ કે જે જરૂરત કરવામાં આવી એની પાછળ પણ આ જ બધું રાજકારણ જૂથવાદ વગેરે થઈ રહ્યું છે. કારણ કે બેન એવું માને છે, માનવામાં એવું વર્તુળો એવું કહે છે કે બેન એના દીકરીને અનાર બેનને આમાં લોન્ચ કરવા જઈ રહ્યા હતા પોલિટિક્સમાં, અને અમુક બેઠકોમાં એના માણસોને ટિકિટની અપેક્ષા હોય એવી વાત ચાલી રહી હતી. હવે એ વાત તો બજારમાં આવી છે, પણ એવી કોઈ પણ પ્રકારની અડચણને દાબી દેવા માટે થઈને આ જે કહેવાતા દરોડા પાડ્યા, એટલે એને ગુજરાતી કે કહેવામાં આવ્યું છે તમે અત્યારે કીક મમ શાંત જાળવો, કોઈ પણ પ્રકારની ડિમાન્ડ કરો નહીં, જાન બચી તો લાખો પાયા એવું સમજો. એટલે આ સ્થિતિ અત્યારે સમગ્ર ભારત ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની છે અને એ નિર્વિકલ્પ છે. અને તમે કીધું તેમ જ સાચી વાત છે, બ્રાન્ડ જ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીને કારણે અને વિપક્ષના નહીં હોવાને કારણે. કારણ કે ભાજપની શક્તિ બેવડાણી છે, કઈ રીતે પોતે તો સક્રિય છે જ ભારતીય જનતા પાર્ટી, પરંતુ એટલો જ નિષ્ક્રિય વિપક્ષ રહ્યો છે. એટલે આ બંનેની ઓલાની નિષ્ક્રિયતાની તાકાત અને પોતાની સક્રિયતાની તાકાત આ બંને ભેગું થયું એટલે અત્યારે એના કુકડે હવાર થાય એમ છે. સાથે સર એક સવાલ એ બી છે કે ઘણા બધા બોર્ડ નિગમ અને જે સંગઠનના પદ છે વારે વારે કહેવાય છે કે અનાઉન્સ થશે અનાઉન્સ થશે અનાઉન્સ થશે, અનાઉન્સ નથી કરી રહ્યા. બીજેપીને ક્યાંક ડર લાગી રહ્યો છે કે આ જે જૂથબંધી છે, જૂથવાદ આખો જે ચાલી રહ્યો છે, એના કારણે ક્યાંક લોકસભા ચૂંટણી પહેલા નુકસાન ન થઈ જાય. એટલા માટે બોર્ડ નિગમના ચેરમેનોની નિમણૂક નથી કરવામાં આવતા, કારણ કે હવે અંદરખાને મેસેજ પાસ કરવામાં આવ્યો છે કે હવે એવા જ લોકોને પદ અથવા બોર્ડ નિગમનું ચેરમેન પદ મળશે જે લોકો લોકસભામાં અમે એટલે કે પક્ષ કે તે પ્રમાણેનો ટાર્ગેટ અમને લક્ષ્યાંક સાધી શકે ચૂંટણીમાં. એટલે તમારી કસોટીમાંથી તમે ખરા ઉતરો તો તમને હવે પદ મળશે. તમારી સિનિયોરિટી, તમારી સમર્પિતતા, તમારું ડિવોશન, તમારું ડેડિકેશન એ કશી જ વાત નહીં. હવે લોકસભાની ચૂંટણી આવે છે, પક્ષ આવી ઈચ્છા રાખી રહ્યો છે કે જેમ કે સી આર પાટીલ કહેતા ફરે છે કે આપણે આ વખતે પણ 26-26 બેઠક જીતીને હેટ્રિક કરવી છે. હવે આ હેટ્રિક માટે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે અને એ લક્ષ્યાંક જેને આપવામાં આવ્યા અને જે પક્ષના લેવલ પ્રમાણે એ લક્ષ્યાંકને પાર કરશે અથવા તો સાર્થક કરી બતાવશે એને ચૂંટણી પછી, લોકસભાની ચૂંટણી પછી એને બોર્ડ નિગમની વાતમાં ક્યાંય પણ એને ચોખ્ખામાં ગોઠવવામાં આવશે. એ પહેલાં સંગઠનમાં કેટલો ફેરફાર થવાની સંભાવના છે, જેથી કરીને જેનો ઉપયોગ કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી એને અત્યારે બજારમાં મૂકી શકાય સંગઠનમાં. અને સંગઠનમાં તમારી જાણ ખાતર મેં ભારતીય જનતા પાર્ટીના 2-4 દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી કે સંગઠનમાં હવે હોદ્દો મળવો એ અગાઉના જમાના જેવું નથી. અગાઉમાં જેને કહેવાય કે એક સેક્રેટરી કક્ષાનું પદ છે, સેક્રેટરી તો સેક્રેટરી એવું પદ છે એ નેક્સ્ટ ટુ પ્રેસિડેન્ટ ગણાતા અને સેક્રેટરીની વાત સમજવામાં આવતી, ધ્યાને લેવામાં આવતી. હવે અત્યારે બધા જ હોદ્દા જે છે એ કેવળ ને કેવળ ફોટોજેનિક છે, એક બતાવવા પૂરતું પ્લાસ્ટિક જેવું છે, પરંતુ સઘળા નિર્ણયો સી આર પાટીલના મગજની જ દેન છે. એને જેમ આવે તેમ એ કરી શકે એમ છે. બાકી બધા જ હોદ્દાઓ જે છે એ ખાલી તમારે લેટર હેડ છપાવવાના, પણ એના હોદ્દાથી ચા વાળો ચા લઈને આવે એવું માની લેવાનું કોઈ કારણ નથી. આટલી હદે આ હોદ્દાની પણ ગરિમા ઝંખવાની છે. એટલે બધી જ વાતનો સાર એ છે, અત્યારે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટ કલ્ચરને છાજે એમ એકદમ પ્યોરલી પ્રોફેશનલ કંપનીની જેમ વર્તી રહી છે અને એના દસેય આંગળા ઘીમા હોવાને કારણે કાર્યકર્તાઓએ જે જેને આમાં કેરિયર બનાવી છે એ કાર્યકર્તાઓએ જેને કહી શકાય ચાકલુસી કહો તો એમ અને લોબિંગ કહો તો તેમ એ કર્યા વગર છૂટકો નથી. અને જે કાર્યકર્તાઓના કારણે પક્ષ અત્યારે અહીંયા બોર મીઠા ચાખી રહ્યા છે એણે વસવસો વ્યક્ત કર્યા વગર છૂટકો નથી. સર એક છેલ્લો સવાલ તમને પૂછું છું, સી આર પાટીલને આપ કેટલા માર્ક્સ આપશો? એમને એક સફળ પ્રદેશ અધ્યક્ષ ગણશો કે પછી, કારણ કે એમના આવ્યા પછી આ બધું ઘણું વધી ગયું છે, આપ શું ગણો છો? સંગઠન તરીકે નહીં, પરંતુ એક તો છે, હવે કેટલાક લોકો લોચકા હોય ને તો એ નસીબના બહુ બળિયા હોય. સી આર પાટીલ અમારા એક છે. હવે એના આમ જુઓ તો બધી જગ જાહેર વાતો છે, 18 વાંકા છે. એ પોલીસ કોન્સ્ટેબલ હતા ત્યારે એની ઉપર કેટલા ક્રિમિનલ કેસ હતા આપણે બધા જાણીએ છીએ. પછી વાળી ટોળી નખાડા હોય જુદી વાત છે, પણ છે એ છે.
એટલે વ્હાઇટ કપડાં પહેરે છે એટલી સફેદી નથી, તેમ છતાં એને એઝ એ એમપી એટલે કે સંસદ સભ્ય તરીકે અને અત્યારે સંગઠનકાર તરીકે એણે એવા એચિવ એટલે કે એટલી બધા લક્ષ્યાંકો પાર પાડી બતાવ્યા છે. કારણ કે જે પેજ પ્રમુખ એટલે માઇક્રો પ્લાનિંગ જેને કહેવામાં આવે છે એ પદ્ધતિના તો તેઓ શ્રી અજેય નેતા નીવડ્યા છે, અજેય, અને એણે એ સાબિત કરી બતાવ્યું છે. તો પક્ષને પણ મેં કીધું એમ, જે કોર્પોરેટ કંપનીને અમસ્તુ શું હોય છે, ગ્રાહકોનો સંતોષી નફો નથી, આપણો ભયંકર નફો, એ જ એની વાત હોય છે. તો પક્ષને પણ એ જોતું તો એ મળી ગયું કે ભાઈ તમે ગમે તેવા, અને તમને આપણે બધા જ બેન જાણીએ છીએ કે જે દૂધાળી ગાય હોય ને, દૂધાળી ગાયની પાટું પણ ભરવાડને કે દોડનારાને સારી લાગે, અને આપણે ગામડામાં કહીએ છીએ કે માની ગાળ એ ઘીની નાળ, કારણ કે એની ગાળે ઘીની નાળ જેવી, એટલે કે સી આર પાટીલનું વર્તન અત્યારે જેવું હોય એવું, પરંતુ પક્ષ માટે એ કમાવ દીકરા જેવા છે, એટલે એની તમામ જે કંઈ વર્તન છે, ગેરવર્તન કહો તો ચાલે એવું, પણ પક્ષ અત્યારે ચલાવી રહ્યું છે. કારણ કે આ જે ટાર્ગેટેડવાળી વાતો છે કે એ ધારે તેને જીતાડે, ધારે તેને હરાવે, ધારે તેને ખરીદી લે અથવા તો પક્ષમાં સામેલ કરાવી દે અને ધારે તેને પક્ષમાં શિથિલ કરી નાખે, તો આ બધી વાતો કંઈ જેવી તેવી નથી. આ બધાએ પોતાની કાયા કુરબાન કરી છે, જે તે લોકોએ રાજકોટમાં, તો રાજકોટ તો હબ છે ભારતીય જનતા પાર્ટીનું અને જનસંઘના વખતથી, અહીંથી જ બધું પલપું હતું. અહીંયા એક લોધાવાડ ચોક નામનો એક ચોક છે, લોધાવાડ ચોક એ સત્તાનું કેન્દ્ર ગણાતો હતો, અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું એટલે કે જનસંઘના વખતથી કાંઈ પણ નિર્ણાયક વાત થાય તો એ લોધાવાડ ચોકથી થતી હતી, ચીમનભાઈ શુક્લના વખતથી. એટલે આ બધું જ અત્યારે પડી ભાંગ્યું, તેમ છતાં સી આર પાટીલની પાટું બધાને સારી લાગે છે, કારણ કે દૂધાળી ગાય જેવી એની વાત છે. એટલે જેટલા નેતાઓ અત્યારે જાય છે ફંક્શનમાં, ભલે આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મે એવો દુહો ભલે હોય, હવે એને વળોટીને પણ ભલે ગમે હોય, માન હોય કે ન હોય, પણ જાવું પડે એમ છે. કારણ કે અમારે જેને કેરિયર બનાવ્યું છે આમાં, એણે આ છૂટકો નથી સહન કર્યા વગર, એટલે એ બધા જ ફંક્શનમાં જાય છે, અને સી આર પાટીલનો દબદબો બધા સહન કરી રહ્યા છે, માણી નથી રહ્યા, સહન કરી રહ્યા છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપે આપની વાત રાખી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જગદીશભાઈ મહેતા, સિનિયર પત્રકાર છે. બીજેપીની અંદર શું રાજનીતિ ચાલી રહી છે અને બીજેપીમાં સી આર પાટીલને કેટલું મહત્વ અત્યારે અપાઈ રહ્યું છે, કારણ કે જે રીતે એમને એક્ઝામ્પલ આપ્યો છે, ખરેખર ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો બહુ જ પરફેક્ટ પણ સાબિત થાય છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો, આપ પોતે શું વિચારી રહ્યા છો આને લઈને, તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.